હેલો ફ્રેન્ડ્સ, જય અંબે. મિત્રો, હવે આપણે વાતો કરવાના છીએ ભરતી ઉર્જા વિશે, કે ભરતી ઉર્જા કોને કહેવામાં આવે છે, એના લાભો શું છે, ફાયદા શું છે અને મર્યાદા શું છે, એના વિશે આપણે વાતો કરવાના છીએ. તો ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રના જળસ્તરોમાં ઉટાછાંટો આવે છે. આ તો આપણને ખબર છે કે જે કંઈ પણ પૃથ્વી છે એ કેવી છે, તો નારંગી જેવી ગોળ છે. જે શું કરે છે, તો એની સપાટી પર ભ્રમણ કરે છે. તો આ ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે કોના દ્વારા, ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળ. ચંદ્ર દ્વારા કયું બળ લાગશે, તો ગુરુત્વાકર્ષણ બળ. ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રના જળસ્તરોમાં ઉટા ચડાવ આવે છે. દરિયા કિનારે પાણીની સપાટીમાં થતા ફેરફારને ભરતી ઓટ કહેવામાં આવે છે. આ દરિયા કિનારે પરિણામ શું થશે, તો પાણીની સપાટીમાં ફેરફાર થાય છે. ઘણી વાર પાણીની સપાટી વધી જાય તો ભરતી આવી એમ કહેવામાં આવે છે, પાણીની સપાટી ઓછી થઈ જાય તો ઓટ એવું કહેવામાં આવે છે. આમ પાણીની સપાટીમાં થતા ફેરફારને ભરતી ઓટ તરીકે ઓળખવામાં આવે છે. તેને ટાઈડલ પણ કહી શકાય છે. સમુદ્રની સપાટીમાં તફાવત આપણે ભરતી ઉર્જા આપે છે. સમુદ્રની સપાટીમાં તફાવતને આપણે કઈ ઉર્જા આપશે, ભરતી ઉર્જા પ્રાપ્ત કરે છે. સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બાંધીને કે જ્યાં ડેમ ખુલે ત્યાં ટર્બાઇન ગોઠવીને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. શું કરવાનું છે, કે જ્યાં સમુદ્ર તરફ ખુલે એવો સાંકડો ડેમ બાંધવાનો છે, અથવા તો જ્યાં ડેમ ખુલે ત્યાં ટર્બાઇન ગોઠવવાનું છે. ત્યારબાદ ટર્બાઇન ગોઠવીને અથવા તો સાંકડો ડેમ બાંધીને આપણે ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. અને આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે. કેમ, દરિયો વિશાળ છે તો એના પર ડેમ બાંધવું ખૂબ જ મુશ્કેલ પડે છે. પરિણામે ડેમ બનાવી શકાય એવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે. હવે જોઈએ એના ફાયદા. તે ખૂટે નહીં તેવો પુનઃપ્રાપ્ય સ્થળ છે. એ કેવો છે, પાછો મેળવી શકાય એવો. પરિણામે એ ખૂટતો નથી. કેમ, જો ખૂટી જાય તો આપણે પાછો મેળવી શકીએ છીએ. પરિણામે એ ખૂટે નહીં તેવો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તે વરસાદ પર આધારિત નથી. કેમ, દરિયામાં તો ઘણું બધું પાણી છે. જો વરસાદ એક વર્ષે ઓછો આવે કે ન આવે તો પણ પ્રોબ્લેમ થવાની નથી. તે પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત છે, જેના કારણે પ્રદૂષણ ફેલાતું નથી અને તેમાં બળતણની જરૂર પડતી નથી. કોઈ પણ પ્રકારના બળતણ એની અંદર ઉપયોગમાં નથી લેવાતું. તેમાં સ્વાસ્થ્યને હાનિકારક થાય તેવો કચરો પણ કરતો નથી. બળતણને કારણે પ્રદૂષણ નથી ફેલાતું, પરિણામે ધુમાડો નથી નીકળવાના. બીજું છે કે સ્વાસ્થ્યને હાનિકારક થાય તેવો કોઈ પણ પ્રકારનો કચરો એની અંદરથી પણ થતો નથી. આ પ્રકારની ઉર્જાના પ્લાન્ટ માટે વિશાળ ક્ષેત્રવાળી જમીનની જરૂર નથી, પણ તે ઉપસાગર કે નદીના મુખ પર બાંધી શકાય છે. હવે જ્યારે આપણે પવનચક્કી વિશે વાત કરીએ તો યાદ હોય તો એના માટે આપણને પર પવનચક્કીમાં 2 હેક્ટર જેટલી, 1 જનરેટર ફિટ કરવા માટે આપણે કેટલી, તો 2 હેક્ટર જેટલી જમીન આપણે આવરી લેતા હતા. જેની અંદર મોટા ભાગે આપણે જમીન ક્ષેત્રનો ઉપયોગ કરતા હતા, અથવા તો બંધ બનાવવા માટે પણ મોટાભાગની જમીનનું ક્ષેત્ર વપરાઈ જતું હતું. જ્યારે આ જે પ્રકારની ઉર્જાના પ્લાન્ટ માટે વિશાળ ક્ષેત્રવાળી જમીનની આવશ્યકતા રહેતી નથી, પરંતુ આપણે એને ઉપસાગર કે નદીના મુખ પર બાંધી શકીએ છીએ. હવે છે એની મર્યાદા, કે જુદા જુદા પ્રમાણમાં થતી ભરતીના કારણે મળતો પાવર જુદો જુદો. કોઈ વાર વધારે ભરતી આવે, કોઈ વાર ઓછી ભરતી આવે, તો દરેક ભરતીમાં જુદી જુદી પ્રકારની ભરતી હોય તો એમાંથી મળતો પાવર પણ કેવો હોય છે, જુદો જુદો હોય છે. આમાંથી મળતો પાવર ખૂબ જ નાનો અને તૂટક તૂટક હોય છે, એટલો પાવર મળતો નથી. હવે ભરતી આવે ત્યારે વધારે પડતો પાવર મળી જાય છે, જ્યારે ભરતી પાછી ઓટ થઈ જાય ત્યારે ઓછો પાવર મળે છે. તો આમ જે પાવર મળે છે નાનો હોય છે અને એકટલો પાવર મળતો નથી, તૂટક તૂટક મળે છે. દરિયા કાંઠે બંધ બાંધવાનું કામ અઘરું છે. ક્યાં, દરિયો તો વિશાળ છે, વિશાળ માત્રામાં પાણી જ પાણી એની અંદર રહેલું છે. પરિણામે એ બંધને પણ તોડી નાખવાની ક્ષમતા ધરાવે છે. પરિણામે દરિયા કાંઠે બંધ બાંધવાનું કામ અઘરું છે. ફરી એકવાર જોઈએ ભરતી ઉર્જા. ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા, ખ્યાલ રાખવાનું છે, ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રના જળસ્તરોમાં ઉતાર ચડાવ આવે છે. દરિયા કિનારે પાણીની સપાટીમાં થતા
જેના કારણે ભરતી ઉર્જા પેદા થાય છે. સમુદ્ર તરફ ફૂલતો સાંકડો ડેમ બાંધીને જ્યાં ડેમ ફૂલે ત્યાં ટર્બાઇન ગોઠવીને શું કરી શકાય છે, ભરતી ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે અને આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે. ફાયદામાં જોઈએ તો તે ખૂટે નથી તેવો પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત છે, તે વરસાદ પર આધારિત નથી, તે પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત છે અને તેમાં બળતણની જરૂર પડતી નથી, તેમજ સ્વાસ્થ્યને હાનિકારક થાય તેવો કચરો ઉત્પન્ન કરતું નથી. આ પ્રકારની ઉર્જાના પ્લાન્ટ વિશાળ ક્ષેત્રવાળી જમીનની જરૂર નથી, પણ તે ઉપસાગર કે નદીના મુખ પર બાંધી શકાય છે. મર્યાદા શું છે તો જુદા જુદા પ્રમાણમાં થતી ભરતી કારણે મળતો પાવર પણ કેવો હોય જુદો જુદો. આમાંથી મળતો પાવર ખૂબ જ નાનો હોય છે અને તૂટક તૂટક હોય છે, એક ગ્રામ પાવર મળતો નથી. દરિયાકાંઠે પણ બંધબંધ કામ ઉતર્યું છે. મિત્રો, આ થઈ ગઈ આપણે ભરતી ઉર્જા વિશેની માહિતી. હવે આપણે તરંગ ઉર્જા વિશે માહિતી મેળવી લે છે તે પહેલાં તમે આજે આપણી એક નોંધ થઈ ગઈ એને તમે નોટ ડાઉન કરી લો. મિત્રો, હવે આપણે વાત કરીએ તરંગ ઉર્જા વિશે. આગળ આપણે ભરતી ઉર્જા વિશે વાતો કરી તો તરંગ ઉર્જા કોને કહેવામાં આવે છે તો સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા પવન ઝડપી હોય છે, જે ઝડપી પવનો વડે તરંગો રચે છે. સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ઝડપી પવનો વડે શરીર રચના થાય છે તો તરંગની રચના થાય છે. સમુદ્ર અને દરિયાના તરંગોને લીધે મળતી ઉર્જા ખ્યાલ રાખવાનું છે. સમુદ્ર અને દરિયાના તરંગોને લીધે મળતી ઉર્જાને આપણે શું નામ આપવાનું છે, તરંગ ઉર્જા તરીકે ઓળખવાનું છે. પવન ઉર્જાને આંતરીને ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકાય તેવી જુદી જુદી સંરચના વિકસાવવામાં આવી છે. હવે શું કરવાનું છે કે પવન ઉર્જાને અનુસરીને આપણે ટર્બાઇનને ફેરવવાનું છે તો આ ટર્બાઇનનું ભ્રમણ કરાવીને એમાંથી જે કંઈ પણ તરંગ ઉર્જા છે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું છે અને વિદ્યુત મેળવવાનું છે. તો આમ વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકે તેવી જુદી જુદી એની અંદર સંરચના વિકસાવવામાં આવી છે. જમીન પર અસમાન સૂર્ય ઉષ્મા મળવાથી જમીન પર સૂર્યની ઉષ્મા એકસરખી મળતી નથી, પરિણામે ઉષ્મા કેવી મળે છે, અસમાન. આ અસમાન ઉષ્મા મળવાથી પવન ઉત્પન્ન થાય છે. ખ્યાલ રાખવાનું પવન કેવી રીતે ઉત્પન્ન થાય તો જમીન પર અસમાન સૂર્ય ઉષ્મા મળવાથી અને પવન પાણીની ઉપર તરંગો ઉત્પન્ન કરે છે. આજે અસમાન સૂર્યની ઉષ્મા મળવાથી જે પવન ઉત્પન્ન થાય આ પવન દ્વારા પાણીની ઉપર તરંગો ઉત્પન્ન થાય છે. તરંગો જ્યાં વધારે તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય છે. તરંગ ઉર્જાનું પ્રમાણ જ્યાં તીવ્ર હોય વધારે હોય તે સ્થાને આપણે શું કરી શકીએ કે તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકીએ છીએ. લાભ જોઈએ તે પ્રદૂષણ રહિત છે અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, પાછો મેળવી શકાય એવો ઉર્જાનો સ્ત્રોત છે. તરંગ ઉર્જા પ્લાન્ટ બનાવવા માટે મોટા ક્ષેત્રવાળી જમીનની જરૂરિયાત રહેતી નથી, જેવી રીતે આપણે ડેમ બનાવવા કે પવન ચક્કી લગાવવા માટે મોટા ક્ષેત્રની જમીનની જરૂરિયાત રહે છે, એવી રીતે તરંગ ઉર્જા પ્લાન્ટ બનાવવા માટે મોટા ક્ષેત્રવાળી જમીનની જરૂર રહેતી નથી. દરિયાનું પાણી શાંત રહે છે, જે દરિયાના મોજાઓ તરંગો એકદમ સ્પીડમાં હોય પરિણામે મોટા મોટા મોજાઓ આવે છે તે દૂર થાય છે. જ્યારે પણ તરંગોમાંથી આપણે ઉર્જા ખેંચી લઈએ છીએ તો ત્યારબાદ દરિયાનું પાણી શાંત થઈ જાય છે. તરંગ ઉર્જા પ્લાન્ટ માટે તેની વિશિષ્ટ વિસ્તારની જરૂર નથી, કોઈ ચોક્કસ એવો વિસ્તાર એના માટે નક્કી કરેલો હોતો નથી. હવે જોઈએ એની મર્યાદા. તરંગ ઉર્જાના પ્લાન્ટમાંથી મળતા પાવરમાં વધઘટ હોય છે. પાવર એકદમ હોતો નથી, ક્યાં તો વધે છે ક્યાં તો ઓછો થાય છે, આમ વધઘટ સતત થતી રહે છે. હાલમાં બની ટેકનોલોજી પ્રમાણે તે ખૂબ જ ખર્ચાળ છે. અત્યારે બધી નવી નવી ટેકનોલોજીઓ આવી ગઈ છે તો તેની સરખામણીમાં આ જે કંઈ પણ તરંગ ઉર્જા મેળવવાની જે પ્રોસેસ છે એ કેવી છે, ખૂબ જ ખર્ચાળ છે. દરિયાઈ સસ્તન પ્રાણી અને પંખીઓની સંખ્યા વધારે હોવાથી તે કદાચ તરંગ ઉર્જા પ્લાન્ટને નુકસાન કરે છે. હવે દરિયામાં રહેતા જે પણ સસ્તન પ્રાણીઓ છે, પંખીઓ છે, તેની મદદથી કદાચ આ જે પ્લાન્ટ છે પ્લાન્ટને નુકસાન પણ થઈ શકે છે, જેની મર્યાદાઓ છે. મિત્રો, ફરી એકવાર જોઈએ
વેગી પવનો વડે તરંગનું નિર્માણ થાય છે. સમુદ્ર અને દરિયાના તરંગોને લીધે મળતી જે ઊર્જા છે એને શું નામ આપવાના છે આપણે? તરંગ ઊર્જા તરીકે ઓળખવાના છે. પવન ઊર્જાનો આંતરીને પવન ઊર્જાને અનુસરીને ટર્બાઇનનું ભ્રમણ કરાવી ફેરવીને વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન કરી શકાય એવી અલગ અલગ પ્રકારની સંરચનાઓ વિકસાવવામાં આવી છે. જમીન પર અસમાન સૂર્ય ઉષ્મા મળવાથી પવન ઉત્પન્ન થશે. આ પવનો પાણીની ઉપર તરંગો પેદા કરવાનું કામ કરે છે, તરંગો ઉત્પન્ન કરે છે. તરંગો જ્યાં વધારે તીવ્ર હોય, જ્યાં વધારે પ્રમાણમાં એનું તીવ્રતા હોય ત્યાં જ તરંગ ઊર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય છે. બધી જગ્યાએ કરી શકાતો નથી. ઓછા તરંગો ઉત્પન્ન થાય ત્યાં આજે પણ તરંગ ઊર્જાનો વ્યવહારિક ઉપયોગ થઈ શકતો નથી. પરિણામે આપણે મર્યાદામાં જોયું ઘટઘટ થયા રાખે છે એવું આપણે દર્શાવેલું છે. લાભ જોઈએ, તે પ્રદૂષણ રહિત છે. એનાથી કોઈ પણ પ્રકારનું પર્યાવરણને કે જે સજીવો છે એને નુકસાન થતું નથી, એટલા માટે આપણે એને પ્રદૂષણ રહિત કીધું છે. પુનઃ પ્રાપ્ય પાછો મેળવી શકાય એવો ઊર્જાનો સ્ત્રોત છે. તરંગ ઊર્જા પ્લાન્ટ બનાવવા માટે મોટા ક્ષેત્રવાળી જમીનની જરૂરિયાત નથી, એ થોડા એવા વિસ્તારમાં જ એનું નિર્માણ થઈ શકે છે. તરંગોમાંથી ઊર્જા ખેંચી લીધા પછી દરિયાનું પાણી શાંત થઈ જાય છે. આપણે એકવાર તરંગમાંથી ઊર્જા મેળવી લીધી, તરંગો કેવી રીતે રચાય ખ્યાલ આવી ગયો કે જમીન પર અસમાન સૂર્ય ઉષ્મા મળવાથી પવન ઉત્પન્ન થાય. આ પવનો પાણીની ઉપર તરંગો ઉત્પન્ન કરે છે. આ તરંગમાંથી ઊર્જા ખેંચવાની છે અને ઊર્જા ખેંચાઈ ગયા પછી જે દરિયાનું પાણી છે એ કેવું થઈ જશે? શાંત થઈ જાય છે. તરંગ ઊર્જા પ્લાન્ટ માટે તેને વિશિષ્ટ વિસ્તારની જરૂર નથી, કોઈ સ્પેસિફાઈ વિસ્તાર એના માટે નક્કી કરેલો હોતો નથી. એ જ્યાં પણ તરંગની તીવ્રતા વધુ હોય ત્યાંથી આપણે એને મેળવી શકીએ છીએ. એમાં કોઈ પ્રકારના સ્પેસિફાઈ કરેલા વિસ્તારની આવશ્યકતા રહેતી નથી. જોઈએ મર્યાદા. તરંગ ઊર્જાના પ્લાન્ટમાંથી મળતા પાવર ઘટઘટ હોય છે. ઘણીવાર વધારે પાવર મળે છે, ઘણીવાર ઓછો પાવર મળે છે. હાલમાં માટે ટેકનોલોજી પ્રમાણે તે ખૂબ જ ખર્ચાળ છે. હાલમાં જે ટેકનોલોજીનો આપણે વિકાસ થઈ રહ્યો છે તેની સરખામણીમાં આજે વિદ્યુત ઊર્જા મેળવવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ખર્ચો અપેલી છે. દરિયાઈ શિક્ષણ પ્રાણી અને પંખીઓની સંખ્યા વધારે હોવાથી તે કદાચ તરંગ ઊર્જા પ્લાન્ટને નુકસાન કરે છે. આજે દરિયામાં રહેતા સસ્તન પ્રાણીઓ છે કે પક્ષીઓ છે એની સંખ્યા વધારે હોય છે. પરિણામે આ પ્લાન્ટને આપણે જે દરિયાની અંદર જે પ્લાન્ટ તરંગ ઊર્જા ઉત્પન્ન કરવા માટેનો જે પ્લાન્ટ છે એ પ્લાન્ટને એ નુકસાન પહોંચાડી શકે છે. તો મિત્રો, આ સેશનમાં આપણે બે પ્રકારની ઊર્જાની વાત કરી. કઈ કઈ ઊર્જા? ફર્સ્ટ નંબર પર જોઈ ભરતી ઊર્જા, સેકન્ડ નંબર પર વાત કરી તરંગ ઊર્જા. તો મિત્રો, આ બંને આપણા માટે જરૂરી એવા છે ઊર્જા, યાદ રાખવા જરૂરી છે. તો આ તમને સારી રીતે સમજાઈ જાય એ માટે બુકમાં જે રીતે એક પેરેગ્રાફના સ્વરૂપમાં આપ્યું છે તેની સરખામણીમાં અહીં આપણે એને અલગ અલગ રીતે દર્શાવ્યું છે. કોને કહેવામાં આવે એના લાભ છે તો પણ અલગ છે, એની મર્યાદા છે તો પણ આપણે ઇઝીલી લખી શકીએ એવી છે. તો આ જે પણ આપણે દર્શાવવામાં આવ્યું છે એને તમે નોટ ડાઉન કરીને રાખો અને જ્યારે પણ એને જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે તમને ફટાફટ એની અંદરથી આન્સર મળી જશે. પરિણામે આપણે એને સમજવામાં પણ સહાયતા રહે છે. તો એટલા માટે આપણે જે પેરેગ્રાફ આપેલો છે એને આપણે સરસ સ્વરૂપમાં દર્શાવ્યું છે. તો તમે એને નોટ ડાઉન કરીને રાખો. મિત્રો, હવે નેક્સ્ટ સેશનમાં આપણે આવી જ રીતે આગળના ટોપિક વિશે આવી છૂટા છૂટા કરીને એના લાભ મર્યાદાને અલગ અલગ કરીને આપણે એના વિશે માહિતી મેળવીશું.